આવ બેટા. બા, મારે તમને એક વાત કરવી છે. કેમ બેટા? હા, રીચા ભાભી અને હિરલ ભાભી બંને મામા સાથે કંઈ તફડા તફડીથી વાત કરતા હતા. શું વાત કરે છે? મને એક તો નથી ખબર કે એમણે મામાને શું કીધું. પછી હું જ્યારે મામા પાસે આવી ને ત્યારે એમની આંખમાં આંસુડા હતા. મારે તમને આ વાત કરવી તો નહોતી, પણ આ બંનેનું છે ને હવે દિવસે ને દિવસે વધતું જાય છે. નાના મોટાની મર્યાદા શું કહેવાય એ બંને ભૂલી ગઈ છે. અને મામા રહ્યા એટલા દિવસ થોડા આપણે ભેગા રહેવાના છે, એ તો બિચારા એમના ઘરે જ જવાનું કહે છે. પણ રાધી, હવે મને બધી વાતની ધીમે ધીમે ખબર પડે છે. આજે હું ને તારા સસરા ખેતરેથી આવતા હતા ને, તો ભાઈ છે ને સામેના ઘરને ઓટલે બેઠા હતા અને હાવ આમ નિમાણા થઈને બેઠા હતા. મારું અચાનક ધ્યાન ગયું. મેં જઈને ભાઈને પૂછ્યું તો ભાઈ તો રડતા હતા. કેટલું વાળી વાળીને પૂછ્યું મેં, ભાઈ શું થયું, મને કયો વહુ કાંઈ બોલી આમ તેમ, તો કે ના કાંઈ નથી થયું, મને મારા દીકરાની યાદ આવી. મેં કીધું દીકરાને શું કામ યાદ આવે, મેં તમને નાદ પાડી હતી ને. તો કે બસ હવે મને મારું ઘરે આંબરે છે, હું ઘરે જાઉં અને મારું તો એકલું શરીર હું રાંધીને ખાઈશ. ત્યારે મને થોડીક શંકા તો ગઈ, પણ મને થયું કે ના મારી વહુ તો સારી જ છે અને એમાં તારા માટે તો મને પૂરો ભરોસો કે તું તો મામાને જરાય ઓછું ન આવવા દે. તો પછી ભાઈ આવું કરે છે કેમ? પણ એણે મને ધરાર કાંઈ કીધું હોય તો. બા, પછી મેં એને સમ આપ્યા ને એટલે કે હારું હાલું ઘરે જાઉં. બા, હવે તમે મામાને વાત નહીં કરતા કે મેં તમને આ વાત કરી છે, કારણ કે એણે મને ના પાડી હતી કે આવી બધી વાત હું તમને કરીશ ને તો તમને દુઃખ થશે અને ખાલી ખોટું ઘરની અંદર ઝઘડો વધશે. હા, પણ મારા ઘરમાં મારી પાછળ આવું બધું થાય એ મારાથી કેમ સહન થાય? અરે વહુ કંઈ પોતે થોડી કમાઈને લાવી છે, બધાય મારું ખાય છે અને આ બધું કહેવાનું એણે કીધું અને આ બધું એને કોને હક આપ્યો છે બધું બોલવાનો? પણ ખરેખર ભાઈના સંસ્કાર કે એણે મને એક પણ વાત નથી કરી. પણ હવે હું જોઈ લઈશ. બા, હવે તમારે જોવાનું નથી, સમય આવે ને એટલે બોલવાનું છે કે મામાને તમે કેમ અત્યારે આપણી ભેગા રાખો છો, એમણે આપણા ઘર માટે શું કર્યું છે, આ આ બધી વાતથી આ બંને જણીઓ અજાણ છે. સમય આવે એને આ બધી વાત કરી દેજો. હા, પણ હવે હું બહુ મોડું તો નહીં જ થવા દઉં અને આ બેવને તો હું સીધી કરીશ. અને તું કહે છે ને એમ આટલું જલ્દી એ નથી કહેવાની, મારે જોવું છે કે હજી એ લોકો મામાની સાથે શું કરે છે. તો બા, મારા ભાઈએ છે ને મારા ઘર માટે કેટલું બલિદાન આપ્યું છે, આ બેવ જણીઓને ક્યાં ખબર છે. અને આપ્યું હોય બલિદાન કે ન આપ્યું હોય, ખબર હોય કે ન હોય, પણ એ લોકોની ફરજ શું છે? મારો ભાઈ આવ્યો હોય અને એને રાખે નહીં, હમણાં એના પિયરી આવે તો કેવા અછો અછો વાના કરે એના માટે. અને મને વધારે શંકા ક્યાં ગઈ ખબર? હું ને ભાઈને તારા સસરા આવ્યા ને ત્યારે તો બેવ જણીઓ તો એવા મલાવા કરે, મામા તમારે શું કહું છે, મામા તમે કેમ બહાર ગયા હતા, અમને ટેન્શન થઈ ગયું હતું. આવું ત્યારે જ મને થોડુંક તો થવા જ માંડ્યું હતું. બા, હવે તમે રડવાનું બંધ કરો અને હવે તમારી ચાલાક બુદ્ધિ વાપરો. તમે ક્યાંક બહાર જવાનું નક્કી કરો અને અચાનક આવી જાઓ એટલે તમને ખબર પડે, અને કાં તો બહાર જવાનું કહીને ઘરમાંથી આવો એટલે તમને ખબર પડે કે બંને જણીઓ મામા સાથે કેવું વર્તન કરે છે. હા હા, પણ હજી આને વાર છે, હજી મારે જોવું છે. અને હવે શું કરીશ ખબર છે? આ બધું જોઈશ પણ આંખ આડા કાન કરીશ, એને ખબર નહીં પડવા દઉં કે અહીંયા શું ચાલી રહ્યું છે. પછી એક સાથે હું આ બધો ભાંડો ફોડીશ એ લોકોનો, નહીં બંનેને કાઢી દઈ રહીશ. મારે જોતી જ નથી બેમાંથી કોઈ. તમે બેસો, હું તમારી માટે ચા બનાવી આવું. હા બેટા. કેમ મમ્મી, શું થયું, કેમ રડે છે તું? Thank you.
મમ્મી હવે તો કંઈક કરવું જ પડશે. હવે હવે એ સમય આવી જ ગયો છે. હવે હું એને નહીં છો. બેવ જણી હતો મારા ઘરને બરબાદ કરવા આવતી છે. અરે એ મામા એ જેને આપણા ઘર માટે પોતાનું બલિદાન આપી દીધું છે. કાંઈ નહીં મમ્મી, બસ હવે રડમાં બધું સરખું થઈ જશે. હા બેટા. પણ ભાભી હું સાચું કહું છું ને કે ખોટું કહું છું? મેં તને શું કીધું તું કે આપણે કોઈ પણ વાત કરીએ ને તારા કા મારા રૂમમાં કરવાની, રસોડામાં નહીં. સાચી દીધું તારું કામ કરવા માટે. સારું તમે ગયો છો ને તો નહીં બોલું. ભાભી તમને બધે જણીઓ ને મામાથી શું પ્રોબ્લેમ છે અને તમે મામો 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 તમે તમારા મામાને મામો કહીને બોલાવો છો કે મામા કહીને બોલાવો છો? અને તું ભૂલી ગઈ છે કે વડીલોની માન મર્યાદા કેવી રીતે રાખવી? ના ના ભાભી, અમને બધું જ માન છે. કોની કેટલી માન મર્યાદા રખાય. અને હા, તમારા દિલમાં જેટલો પ્રેમ છે ને મામા માટે એટલો જ પ્રેમ અમારા દિલમાં પણ છે. પણ આ તો શું બોલું, કામનું ભારણ વધી ગયું ને એટલે કદાચ અમારાથી બોલાઈ ગયું હશે. પણ અમે મામાની છે ને દિલથી માફી માંગવા તૈયાર. જો તમારા બંનેના નાટક દિવસે ને દિવસે વધતા જાય છે. તમે બંને મારા કરતા નાની છો ને એટલે હું તમારા બંનેના આ બધા લક્ષણ છે ને એ જતા કરું છું. પણ હવે નહીં કરું. એટલું યાદ રાખજો, મામા આ ઘરમાં બાપની જગ્યાએ છે. જેમ તમારા જેમ આપણા સસરા છે ને એમ જ અહીંયા મામા રહે છે અને એમની સેવા કરવી એ આપણી ફરજ છે. પણ ભાભી અમે ક્યાં મામાની સેવામાં ના પાડીએ છીએ? એટલે જ તમારા મોઢામાંથી મામો નીકળી ગયો. એટલે જ રીચાના મોઢામાંથી નીકળી ગયું કે આવી બધી વાત આપણે છે ને આપણા તારા રૂમમાં કા તો મારા રૂમમાં કરવાની કેમ? ભાભી આગળથી ધ્યાન રાખીશું. હા હવે આવી ભૂલ નહીં થાય. બંને આ મારી ચેતવણી સમજો કે વોર્નિંગ. મામાની સેવા કરવી એ આપણો ધર્મ છે અને કરવી જ પડશે. હા હા ભાભી. ના પાડી દે કે તું મને તારો જીભડો બંધ રાખ. ભાભી સમજી ગયા ને? અને આ વાત છે ને ભાભી બા સુધી પહોંચાડશે અને પછી છે ને પણ ભાભી ભાઈ મારું કામ કરો. ભાભી મારી વાત તો સાંભળો. તમે પણ મારી વાત નથી સાંભળતા. આમ તો કહેતા હતા ને કે આપણે બંને બહેનો છીએ. હા તો છીએ જ, બહેનો જ છીએ. પણ આજે તું પાગલપંતી કરે છે ને એમાં આપણે બે બહેનો નથી. તું ચૂપચાપ કામ કરને યાર. અરે ના નિહા, શું તું શોપિંગની વાત કરે છે? આ જો ને, છેલ્લા કેટલા મહિનાથી આ મામા આવીને રહ્યા છે ને ત્યારથી અમારે તો અમારા ઘરની શોપિંગ નથી થતી. તું બહારની શોપિંગની વાત કરે છે તો શું? અરે હું કન્યાનું લેવા સિવાય કાશે નથી નીકળી. હાસ તો શું કેવું,
મારા સાસુ તને ખબર નથી, અમારા સાસુ છે ને એમને તો જાણે એમ લાગે છે કે એમના ભાઈને લાવ્યા ને એટલે અમારે એમના ભાઈની સેવા કરવાની હોય ને એમ, જાણે નહીં અપંગ ભાઈ લાવ્યા હોય એવી વાત કરે છે. તો શું, અરે શરીરે તો ખાસા સ્વસ્થ છે. ના પણ થોડા દિવસ થાય નહીં ને, માથું દુખે, પેટમાં દુખે, તાવ આવે. તો શું, જવા દે ને, તું વાત કરવા જેવી જ નથી. હા હાસ તો ના 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 ના, ફરી ક્યારેક રાખીશું શોપિંગનું. હા હન ભાભી, કોની સાથે વાત કરતા હતા ફોનમાં? દેખાતું હતું ને કે હું ફોનમાં વાત કરતી હતી. પૂછવું જરૂરી છે કોની સાથે વાત કરતા હતા? મારી બહેનપણી હતી ને, હા એની સાથે વાત કરતી હતી. સારું સારું સારું, શું વાત કરી? ચાપલી, તું મારા જખમ પર નમક બભરાવીશ નહીં? એ કહેતી હતી કે શોપિંગ કરવા ચાલને, પણ જવા એવું છે? આ મામાની આકતા સક્કાને સેવામાંથી ઊંચા આવે તો આપણે શોપિંગ માટે જઈએ ને. સાચી વાત છે, થોડી વાર કહે કે બે થોડીક વારની થઈ ને તો કે છે ચા બનાવી લાવો, થોડીક વાર નહીં થાય ને તો કે પાણીનો ગ્લાસ લઈ આવો, આપણે એની સેવા કરવા બેઠા છીએ. એનો છોકરો તો આપણને પગાર આપવાનો છે, એની સેવા કરશું એનો. તું કરને, મામાની સેવા કર, તને છે ને અમેરિકા બોલાવશે. અમેરિકા શું આપવાનું ને શું નહીં, તું માથું ના ખાઈશ. ભગવાન જાણે સવારના હમણાં કેટલા વહેલા નાસ્તો ખવડાવ્યો, એ પણ પ્લેટ ભરીને નાસ્તો ખવડાવ્યો છે મેં. તો શું કરો તમે સેવા, મોટા ભાભીની સામે તમે બહુ સારા બનતા હતા ને, મને એટલો ગુસ્સો આવતો હતો તમારા પર. હા તે બનવું જ પડે ને, નહીં તો મોટા ભાભી બાને બધી વાત કરી દે, અને જો બાને વાત કરી દે ને તો આ ઘરની બહાર આપણે નીકળવાનો વારો આવે. ખબર પડે છે તને કંઈ? ભાભી ગમે તેમ થાય ઘરની બહાર તો નીકળશું જ નહીં. હા ઘરની બહાર નીકળીશું નહીં, તો એમ નહીં કાઢે, જ્યારે આપણે આ બધા કાવતરા જાણશે ને તો કાઢશે. હા